દિલ્હી પછી પંજાબમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓમાં અસંતોષ ભભૂકવાનું શરૂ થઈ ગયું છે. જે મુજબ સ્થાનિક અગ્રણી ગુરપ્રીતસિંહ ગુગ્ગીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પંજાબમાં પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે પોતાની બદલે બીજાને તક અપાતા તેમણે નારાજ થઈને રાજીનામું આપી દીધું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ જંગનું એલાન કરનાર કપિલ મિશ્રા આજે અનશન પર બેસી ગયા છે. તેમની માંગણી છે કે આપ નેતાઓની વિદેશની મુલાકાતનો ફંડિંગ સોર્સ જાહેર કરવામાં આવે છે. તેમના કહેવા મુજબ આપના પાંચ નેતાઓ સંજયસિંહ, આશિષ ખેતાન, સત્યેન્દ્ર જૈન, રાઘવ ચડ્ઢા અને દુર્ગેશ પાઠકની ફોરેન ટ્રીપની માહિતી જાહેર કરવામાં આવે. ઉત્તરપ્રદેશનું સહારનપુર ફરી હિંસાની જ્વાળામાં લપેટાયું છે. ગઈકાલે દિવસ દરમિયાન બે સમાજો વચ્ચેની અથડામણમાં એક પોલીસ ચોકી અને પોલીસ વાહનો સહિત 20 વાહનો તથા એક આખું બિલ્ડિંગ સળગાવી દેવાયેલ, દલિત જૂથના ટોળાઓ નીકળી પડેલ અને એક તબક્કે પોલીસ ઓફિસરોએ પણ ભાગવું પડેલ તેવા અહેવાલો છે. હવામાન વિભાગે મોન્સૂનના ગયા વર્ષના અંદાજમાં ફેરફાર કરીને કહ્યું છે કે આ વર્ષે મોન્સૂન નોર્મલ રહેશે. અગાઉ હવામાન વિભાગે મોન્સૂન નોર્મલની 4% રહેવાનો અંદાજ લગાવ્યો હતો. મોન્સૂન નોર્મલ રહેવાથી આ વર્ષે એગ્રી પ્રોડક્શનમાં પણ 15% વધારાની આશા વ્યક્ત કરવામાં આવી છે. લોંગ ટર્મ એવરેજમાં મોન્સૂન 100% રહેશે. એક વખત નોટબંધીનો આંચકો સહન કર્યા બાદ પણ કાળા નાણાંના ખેલાડીઓ સુધર્યા નથી. બજારમાંથી રોજેરોજ 2000 રૂપિયાની નોટો અદ્રશ્ય થઈ રહી છે. જો 50% વધુ 2000ની નોટ સિસ્ટમમાંથી અદ્રશ્ય થઈ જશે તો પછી ફરીથી જૂનો કડવો ડોઝ આપવો પડશે. જો કે આવું કોઈ પગલું લેતા પહેલા દરેક સ્તરની એ તાકીદ કરી લેવામાં આવશે કે સિસ્ટમમાંથી ગાયબ થયેલી મોટી નોટોની વાપસીની સંભાવના સમાપ્ત થઈ ચૂકી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4ની પરીક્ષા એ ગ્રુપમાં 65,410, બી ગ્રુપમાં 76,069 મળી કુલ 1,41,000 પરીક્ષાર્થીઓએ કસોટી આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કારોબારી બેઠક આજે અમદાવાદ ખાતે મળી હતી અને તમામ કોંગી નેતાઓએ પ્રભારી અશોક ગેહલોત તથા સોનિયાજીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ની હાજરીમાં કોઈ જૂથવાદ ન હોવાનું અને સંપીને આ વખતે ચૂંટણી લડીશું, જીતી બતાવીશું તેવો સૂર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આરોગ્ય સેવા સુદ્રઢ કરવા માતા અને બાળ આરોગ્ય માટે ટોલ ફ્રી હેલ્પલાઇન કાર્યરત કરવાનું નક્કી કર્યું છે. આ અંગે તારીખ 2 મે 2017 રોજ વિભાગના સેક્શન અધિકારી KB પટેલની સહીથી પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. દમણમાં ટંડેલ જૂથ ઉપર આવકવેરાની ઘોંસ. 3 લીકર શોપના હિસાબો ચોપડે ન હોવાનું બહાર આવ્યું. કુલ ટર્નઓવર 300 કરોડનું હોવાનો અધિકારી વર્તુળનો દાવો. નોટબંધી સમયે 3 વખત 1.9 કરોડ જમા કરાવેલ. ગુજરાત સરકારે આલ્કોહોલ ઉપર વેટ દરને વધારીને 65% કર્યો. અગાઉ વેટ 60% અને 2.5% એડિશનલ ટેક્સ લેવાતો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી બુધવારે યોજાઈ હતી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસની એક કમિટી પણ સ્થાનિક નેતાઓ સાથે ઉપસ્થિત હતી. સૌએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ કારોબારીમાં વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ટોણો માર્યો છે કે જે ઊંઘતા હોય તેને બાજુવાળા ઠોંસો મારીને ઉઠાડે. મીડિયામાં ફોટા ન આવવા જોઈએ કે ઊંઘે છે. જો કે શંકરસિંહ વાઘેલા સંબોધન કરે તે પહેલા કેટલાક આળસુ નેતાઓએ ઝોકું ખાઈ જ લીધું હતું. તેઓ પણ બાપુના આ ઇશારે આંખો ચોળતા હસવા લાગ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના 4 વરિષ્ઠ સહિત અહમદ પટેલ, શંકરસિંહ, શક્તિસિંહ, ભરતસિંહ સોલંકી, નારાયણ રાઠવા સહિતના તમામ કોંગ્રેસી ઉપસ્થિત રહ્યા હતા. અહમદ પટેલના ઘરમાં વાસણ ખકડે. પ્રસંગ સારી રીતે ઉકેલવા અહીંથી ત્યાં કરવું પડે તે સંદર્ભમાં ચોખવટ કરતા કહ્યું કે શંકરસિંહ ભરતસિંહ વચ્ચે કોઈ વિવાદ નથી. પછી બાપુએ કહ્યું કે ફરી કહું છું કે હું રેસમાં નથી. યોગગુરુ બાબા રામદેવ અમદાવાદના એક દિવસના પ્રવાસે હતા. 21 જૂને યોજાનાર આંતરરાષ્ટ્રીય દિવસના સંદર્ભમાં આવ્યા હતા અમદાવાદ. બાબા રામદેવે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઔપચારિક મુલાકાત લીધી હતી. બાદમાં સરખેજ હાઈવે પરના ગુરુકુળમાં પણ ગયા હતા. બાબા રામદેવે સૂર વ્યક્ત કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં 5 લાખ લોકો એક સાથે યોગ કરશે, જે વિશ્વ વિક્રમ બનશે. અચ્છે દિનને મૂલવવા બાબા રામદેવે કહ્યું કે દેશ પ્રગતિના પથ પર છે અને યોગથી ઉદ્યોગની નવી તરહ બની છે. ગુજરાત મારી કર્મભૂમિ છે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડના ક્રિકેટરો IPL છોડી રવાના થઈ ગયાનું જાણવા મળેલ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને IPLની વધારાની મેચો રમવાની ના પાડી દીધી છે, જ્યારે દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડે પણ ખેલાડીઓને 7 મે સુધી રમવાની પરવાનગી આપી છે. મુંબઈ ઇન્ડિયન્સના વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સામે સોમવારે અહીં થયેલા પરાજયને સાંખી લેતા કહ્યું હતું કે સ્પર્ધાના મહત્વના પ્લે ઓફ તબક્કા મુદ્દે આવો દિવસ અનુભવવો પડ્યો એ સારું છે. પાકિસ્તાની ટીમના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે કહ્યું કે 1 જૂનથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેઓના ખેલાડીઓ ભારત સામે સારું પ્રદર્શન કરશે. મોટી ટુર્નામેન્ટોમાં ભારત સામે અમારો રેકોર્ડ સારો નથી, પણ દરેક દિવસ નવો દિવસ આવતો હોય છે. ભારત પાકિસ્તાન વચ્ચે 4 જૂને પ્રથમ મુકાબલો રમાનાર છે. મૂળ પાકિસ્તાની અને બોલીવુડ સિંગર અદનાન પાપા બન્યો છે. ટ્વિટર પર અદનાન સામીએ ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. અદનાનની પત્ની રોયાએ દીકરીને જન્મ આપ્યો છે. અદનાનની પત્ની તેમજ દીકરી બંનેની તબિયત સારી છે. નોંધનીય છે કે અદનાને વર્ષ 2010માં રોયા સાથે 3જા લગ્ન કર્યા હતા.
गुरुदासपुर पठाणकोट लोकसभा बैठक पर अक्षय कुमार बीजेपी उम्मीदवार बनी सके छे। आ सीट विनोद खन्ना निधन बाद खाली थई छे। विनोद की बीजी पत्नी कविता नु नाम पण हाल चर्चा में छे। उल्लेखनीय छे कि विनोद खन्ना नु 27 एप्रिल रोज निधन थयुं हतुं। बीएसएफ सेंसेक्स 30,248.17 पॉइंट पर बंद थयुं।